પ્રશ્ન બાળકો, ગુડ આફ્ટરનૂન. મજામાં ને બધા? તો આજે આપણે કલોલ વિષયમાં નિબંધ શીખવાનો છે. નિબંધ શેનો છે? દિવાળીનો. તો દિવાળીનો તહેવાર તો આપણને બધાને ખ્યાલ છે જ. આપણે બધા દિવાળી તહેવારને જાણીએ છીએ. છતાં આપણે ફરીવાર આજે દિવાળી છે તેના વિશે હું વાંચું છું અને તમને સમજાવું છું જે આપણે નિબંધ જોઈએ. બરાબર? ચલો. દિવાળી આસો મહિનાની અમાસે આવે છે. આપણે ખ્યાલ છે ગુજરાતી મહિનાના નામ કારતક, માગસર, પોષ, માહ, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો. આજે છેલ્લો મહિનો છે ગુજરાતી મહિનામાં તેને અમાસ. અમાસના દિવસે તેને દિવાળીનો તહેવાર કહેવામાં આવે છે. બરાબર? પછી જોઈએ નવરાત્રી પછી લોકો દિવાળીની તૈયારી કરે છે. તેઓ ઘરની સફાઈ કરે છે, ઘર રંગાવે છે, વાસણો માંજીને ચકચકિત કરે છે, નવા કપડાં, વાસણો, ફટાકડા વગેરેની ખરીદી કરે છે, જાત જાતની મીઠાઈઓ બનાવે છે. હવે જુઓ, નવરાત્રી આપણે આવે છે, નવરાત્રી જ્યારે પૂરી થઈ જાય ત્યાર પછી તરત જ બધા લોકો છે તે દિવાળીની તૈયારી કરવા લાગે છે. તો તૈયારી કેવી કેવી કરે છે? તો તે બધા ઘરની સફાઈ કરવા માંડે છે, ઘરની સાફ સફાઈ કરે છે, પછી ઘર રંગાવે છે, એટલે કે ઘરમાં મકાનમાં બધે રંગ કરાવે છે, કલર કામ કરાવે છે, પછી બધા વાસણો માંજી અને ચકચકિત કરે છે, એટલે કે ઘર છે તે સરસ મજાનું વાસણ ને બધું સાફ સફાઈ કરી અને ચકચકિત કરે છે, એટલે કે સરસ મજાના ચકચકારા મારે એવું કહી ના પડે તે, એટલે કે વાસણ સરસ મજાના સાફ કરીને રાખી દે છે. પછી નવા કપડાં, વાસણો, ફટાકડા વગેરેની ખરીદી કરે છે, નવા નવા કપડાઓ લેવા જાય છે બધા, આપણે પણ લઈએ જ છીએ ને, પછી નવા વાસણો લઈએ છીએ, પછી ફટાકડા આપણે ફોડવાના હોય છે દિવાળીમાં, એટલે ફટાકડાઓ પણ બધા લેવા માટે જાય છે, તેની ખરીદી કરવા માટે જાય છે, અને જાત જાતની મીઠાઈઓ બનાવે છે, પછી બધી વિવિધ મીઠાઈઓ છે તે ઘરે બનાવે છે. દિવાળીનો તહેવાર 5 દિવસનો છે. આજે દિવાળીનો તહેવાર છે ને એ 1 દિવસ નથી ચાલતો. કેટલા દિવસનો છે? 5 દિવસનો છે. તો એમાં કયા કયા દિવસ આવે? તો એમાં 5 દિવસોમાં ધનતેરસ. ધનતેરસથી શરૂઆત થાય દિવાળીના તહેવારની. બરાબર? ધનતેરસ, કાળી ચૌદસ, પછી આવે છે દિવાળી, પછી બેસતું વર્ષ આવે છે અને ભાઈબીજ આવે છે. તો ધનતેરસમાં આપણે બધા ધનની, લક્ષ્મીજીની આપણે બધા પૂજા કરીએ છીએ. કરીએ છીએ ને, કે ધનતેરસ આવે છે, પછી કાળી ચૌદસ આવે છે, પછી દિવાળી આવે છે, આપણે ફટાકડા ફોડીએ છીએ. પછી દિવાળી જે છે તે આસો મહિનાની અમાસ, એટલે કે ગુજરાતી મહિનોનો છેલ્લો દિવસ જ્યારે દિવાળી આવે છે, ત્યાર પછી બેસતું વર્ષ એટલે કે નવું વર્ષ શરૂ થાય છે. તો નવું વર્ષ આવે છે, નવું વર્ષ પછીનો દિવસ એટલે કે બીજ, એકમને દિવસે નવું વર્ષ એટલે પહેલો દિવસ, અને ત્યાર પછી ભાઈ બીજ આવે છે. ભાઈ બીજના દિવસે આપણે બહેન છે તે ભાઈને જમાડે છે. પછી દિવાળીમાં લોકો ઘરને રોશનીથી શણગારે છે, બહેનો આંગણામાં સાથિયા પૂરે છે અને દીવા મૂકે છે, વેપારીઓ ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન કરે છે. જુઓ, ઘરને આપણે રોશનીથી શણગારીએ છીએ, આપણે નવી નવી સિરીઝ લગાવીએ છીએ ઘરમાં લગાવીએ છીએ ને, પછી મમ્મી ને આપણી બહેનો હોય છે તે બધા આપણે સરસ મજાની રંગોળી બનાવીએ છીએ, પછી સાથિયા પૂરીએ છીએ, બધું કરીએ છીએ ને, પછી દીવા મૂકીએ છીએ, વેપારીઓ જે લોકો હોય છે તે ચોપડાનું પૂજન કરે છે, લક્ષ્મી પૂજન કરે. બરાબર? ત્યાર પછી લોકો દેવ મંદિરે દર્શન કરવા જાય છે, મંદિરો હોય ત્યાં બધા દર્શન માટે જાય છે. બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને સાર મુબારક કહે છે, અથવા તો નવા વર્ષના જય શ્રી કૃષ્ણ એવું કહે છે.
કેટલાક લોકો સગા સંબંધીઓને દિવાળી કાર્ડ મોકલે છે. શાળામાં દિવાળીની રજાઓ હોય છે. બાળકોને નવા કપડાં પહેરી ફટાકડા ફોડવાની ઘણી મજા પડે છે. તો બેસતા વર્ષના દિવસે લોકો, આપણે મેં હમણાં કીધું તે રીતે, સાર મુબારક અથવા તો નવા વર્ષના જય શ્રી કૃષ્ણ એવું કહે છે. અને પછી કેટલાક લોકો છે તે સગા સંબંધીઓને દિવાળીનું કાર્ડ મોકલે છે, એટલે કે તે દિવાળીના દિવસે જો મળી શક્યા ન હોય તો તે લોકો દિવાળીનું કાર્ડ બનાવે છે અને તેને મોકલે છે. અને શાળામાં દિવાળીઓની રજા હોય છે, આપણે દિવાળીનું વેકેશન આવે છે ને, તો તેવી રીતે શાળામાં આપણે દિવાળીની તહેવાર નિમિત્તે રજા હોય છે. અને બાળકોને નવા નવા કપડાં પહેરીને પછી ફટાકડા ફોડવાની તો મજા આવી જાય છે. દિવાળી છે એ આપણો ધાર્મિક તહેવાર છે, બરાબર. તો જોઈએ આપણે દિવાળી વિશે સમજ્યા નિબંધ, આપણે દિવાળીનો જોઈ ગયા, બરાબર. હવે તમારે શું કરવાનું છે, આ નિબંધ છે તે સરસ મજાના અક્ષરે તમારી નોટમાં લખવાની છે, કલ્લોલની નોટમાં, બરાબર.